છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આજે આપણે ભણીશું વિષય ગુજરાતી. પૂરક વાંચન ચેપ્ટર નંબર 1, જેનું નામ છે સાદ કરે છે. સાદ કરે છે મિત્રો, કોઈને ખ્યાલ છે સાદ એટલે શું થાય? વિચારો. સાદ એનો મતલબ થાય બૂમ. બોલાવવા માટે મોટો અવાજ એને કહેવાય સાદ. તેમના કવિ છે પ્રહલાદ પારેખ, તો તેનો ટૂંકમાં પરિચય મેળવી લઈએ. પ્રહલાદ પારેખનો જન્મ 12 ઓક્ટોબર 1912 થયો હતો. તેમના જન્મસ્થળની વાત કરીએ તો ગુજરાતમાં આવેલા ભાવનગરમાં થયો હતો અને પ્રહલાદ પારેખનો મૃત્યુ 2 જાન્યુઆરી 1962 ના રોજ થયો હતો. તો મિત્રો, આ પરિચય મેળવ્યા પછી આ કાવ્યનું ગાન કરીશું. હું અહીંયા આ કવિતા ગાઈશ, તમે પણ મારી સાથે ગાજો. રેડી છો ને બધા? સાદ કરે છે દિલ હરે છે રે, મને એ સાદ કરે છે રે, મને એ સાદ કરે છે રે. સાદ કરે છે દિલ હરે છે રે, મને એ સાદ કરે છે રે, મને એ સાદ કરે છે રે. ગામને પાદર રોજ બપોરે ઝાડવા કેરી ડાળ, સાદ કરે છે સાંજને ટાણે દૂરની ડુંગર માળ. ગામને પાદર રોજ બપોરે ઝાડવા કેરી ડાળ, સાદ કરે છે સાંજને ટાણે દૂરની ડુંગર માળ. મને એ સાદ કરે છે રે, મને એ સાદ કરે છે રે. સાદ કરે છે દિલ હરે છે રે, મને એ સાદ કરે છે રે, મને એ સાદ કરે છે રે. ભણવા ટાણે સાદ કરે છે નાનકું એક તળાવ, કામની વેળા રોજ બોલાવે એક એવો ઠેઢાળ. ભણવા ટાણે સાદ કરે છે નાનકું એક તળાવ, કામની વેળા રોજ બોલાવે એક એવો છેઢાળ. મને એ સાદ કરે છે રે, મને એ સાદ કરે છે રે. સાદ કરે છે દિલ હરે છે રે, મને એ સાદ કરે છે રે, મને એ સાદ કરે છે રે. નદીઓ કેરી ભેખડ પેલી ખેતરો કેરી હાર, સાદ કરે છે જંગલ કેરી કેમ કરું હું વાર. નદીઓ કેરી ભેખડ પેલી ખેતરો કેરી હાર, સાદ કરે છે જંગલ કેરી કેમ કરું હું વાર. મને એ સાદ કરે છે રે, મને એ સાદ કરે છે રે. સાદ કરે છે દિલ હરે છે રે, મને એ સાદ કરે છે રે, મને એ સાદ કરે છે રે. આભ અડે જ્યાં દૂર જમીને કોણ છુપાયું ત્યાં, રોજ ઈશારે એ બોલાવે આવ અલ્યા અહિયાં. આભ અડે જ્યાં દૂર જમીને કોણ છુપાયું ત્યાં, રોજ ઈશારે એ બોલાવે આવ અલ્યા અહિયાં. મને એ સાદ કરે છે રે, મને એ સાદ કરે છે રે. સાદ કરે છે દિલ હરે છે રે, મને એ સાદ કરે છે રે, મને એ સાદ કરે છે રે, મને એ સાદ કરે છે રે. મિત્રો, મજા આવી ને કાવ્ય સાંભળતા? હા, કારણ કે કવિતા સાંભળવાની અને ગીત સાંભળવાની તો બધાને જ મજા આવે છે. તો હવે અહીંયા આ કવિતા છે, એમાં જે અપરિચિત શબ્દો છે, જે શબ્દોથી તમે પરિચિત નથી, તમે એ શબ્દો જાણતા નથી, એ વિશે હું સમજ આપીશ અને પછી આ કવિતાની સમજૂતી આપીશ. સાદ. સાદનો મતલબ થાય છે બૂમ, અથવા તો બોલાવવા માટે મોટો અવાજ. દિલ. દિલ એટલે હૃદય. પાદર એટલે આપણે કહીએ છીએ ને કે ગામની પાદર અથવા તો ગામની ભાગોળ, પાદરને કહેવાય ભાગોળ. ડાળ એટલે ડાળી. ટાણે એટલે સમય. ડુંગરમાળ એટલે ડુંગરાની હારમાળા. નાનકું એટલે નાનકડું.
વેડા એટલે સમય, ઢાળ આપણે કહીએ આ ઢાળ છે, ડોળા વાળો રસ્તો એને ઢાળ કહીએ, બરાબર, જે ડોળા વાળો રસ્તો હોય એને ઢાળ કહેવાય. ભેખડ, ભેખડ નો મતલબ થાય છે ટેકરાનો ખૂણો, એટલે ઝઝૂમતો હોય એવા ટેકરાનો ખૂણો એને કહેવાય ભેખડ. હાર, હાર નો મતલબ થાય છે હારમાળા. જંગલ, જંગલ નો મતલબ થાય છે વન અથવા તો અરણ્ય. અને કેડી એટલે એટલે થાય છે પગ, એટલે કે જંગલનો સાંકડો એવો પગ રસ્તો એને કહેવાય છે જંગલ કેડી. આભ, આભનો મતલબ થાય છે આકાશ. તો આ બધા થયા અપરિચિત શબ્દો. તો હવે એની સમજ મેળવીશું. રેડી છો ને બધાય? હા. સાદ કરે છે દિલ હરે છે રે, મને એ સાદ કરે છે રે. મિત્રો, અહીંયા કવિ છે પ્રહલાદ પારેખ, બરાબર. હવે એ કવિ છે એને અહીંયા પ્રકૃતિ વિશે નો પ્રેમ જોવા મળે છે. હવે કવિને પ્રકૃતિની ગોદમાં પહોંચી જઈ ને આનંદ માણવાની ઈચ્છા થઈ આવે છે. ત્યારે એવું કહે છે કવિ કે ગામને પાદર રોજ બપોરે ઝાડવા કેળીદાર. એટલે કવિ એવું કહે છે કે ગામને પાદરે આવેલા ઝાડ છે એની ડાળીઓ છે એ મને રોજ બપોરના સમય સાદ કરી એટલે બૂમો કરીને બોલાવી રહી છે અને મારું દિલ, મારું હૃદય છે એ હરી લે છે. કોણ કહે છે? કવિ કહે છે. કોણ છે કવિ? પ્રહલાદ પારેખ. સાદ કરે છે સાંજને ટાણે દૂરની ડુંગર માળ, મને એ સાદ કરે છે. એવું કહે છે અહીંયા કવિ કે સાંજના ટાણે એટલે સાંજના સમય દૂરની ડુંગર માળ એટલે ડુંગરોની જે હારમાળા છે એ મને સાદ કરીને એટલે કે બૂમો પાડીને બોલાવે છે. એટલે સાંજના સમય દૂરની ડુંગર માળ છે એ મને બૂમો પાડીને બોલાવે છે. ભણવા ટાણે સાદ કરે છે નાનકું એક તળાવ. કવિ અહીંયા એવું કહે છે કે મારો ભણવાનો સમય થાય છે એ સમયમાં એક નાનકડું તળાવ છે એ મને બૂમો પાડીને અથવા તો સાદ કરીને બોલાવે છે. કામની વેળા રોજ બોલાવે એક એવો છે ઢાળ, મને એ સાદ કરે છે રે. કામની વેળા એટલે કવિ અહીંયા પ્રહલાદ પારેખ એવું કહે છે કે મારા કામના સમય રોજ એક ઢાળ છે, ઢાળ એટલે ડોળાવવાળો રસ્તો છે એ મને સાદ અથવા તો બૂમો પાડીને બોલાવે છે. નદીઓ કેરી ભેખડ પેલી ખેતરો કેરી હાર. પેલી નદીઓ છે એ નદીઓની ભેખડો છે, ખેતરો છે એની હાર માળા છે. એટલે આપણે કહીએ ને કે ઘણા એવા ખેતરો છે એ બાજુ બાજુમાં જોવા મળે, એક પછી બીજું પછી ત્રીજું ચોથું, એવી રીતે ખેતરો ઘણા બધા છે એની હાર માળા છે. અને જંગલ કેળી એટલે જંગલની કેળી મને સાદ કરીને એટલે બૂમો પાડીને બોલાવે છે. કેમ કરું હું વાર, હવે એ બોલાવે છે તો હું શા માટે વાર લગાડું, હું શા માટે વિલંબ કરું જવા માટે. આબ અડે જ્યાં દૂર જમીને કોણ છુપાયું ત્યાં. હવે અહીંયા કવિ કહે છે કે દૂર દૂર જ્યાં આભ એટલે કે આકાશ જમીનને અડે છે ત્યાં કોઈક છુપાયેલું છે, ત્યાં કોઈક સંતાયેલું છે. એ કવિ એવું કહે છે કે મને એ રોજ ઈશારા કરીને બોલાવે છે, મને એ જે આભ એટલે આકાશ દૂર જ્યાં આકાશ જમીનને અડે છે ત્યાં કોઈક છુપાયેલું છે સંતાયેલું છે તે રોજ મને ઈશારા કરીને બોલાવે છે. અને એવું કહે છે કે આવો અહીંયા આવો, અલ્યા અહીંયા આવો, મને કોઈક બૂમો પાડે છે અને ઈશારા કરીને બોલાવે છે કે અલ્યા તું અહીંયા આવ. એટલે અહીંયા કોની વાત છે? કવિની વાત છે. એટલે કવિ પ્રહલાદ પારેખને એમ કહે છે, બોલાવે છે, ઈશારા કરે છે
અને એવું કહે છે કે અલ્યા અહીંયા આવો. હવે તો સમજ પડી જ ગઈ હશે, સમજાઈ ગયું ને બધાને? તો આ સરસ મજાની કવિતા સાદ કરે છે, એટલે કે સાદ એટલે કે બૂમ પાડવી અથવા તો એવો બોલાવા માટે મોટો અવાજ કરવો. તો આ એક સરસ મજાની કવિતા પ્રહલાદ પારેખે અહીંયા લખી છે, એ બધાને ગમે એવી છે. તો અહીંયા આ કવિતા પૂરી થાય છે. થેન્ક યુ.